નમસ્કાર વીટીવી વિશેષમાં હું છું જયેશ ચૌધરી. રામ મંદિર જે મુદ્દાને લઈને એક સમયે લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા, રામ મંદિર જેને લઈ વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે, હવે આ મુદ્દાનો ઉકેલ આવે તેવી શક્યતા પણ જણાઈ રહી છે. શ્રી શ્રી રવિશંકરે રામ મંદિર મુદ્દે મધ્યસ્થી કરવાનો નિર્ણય કર્યો છે અને આ મુદ્દે શ્રી શ્રી રવિશંકરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી અને હવે ગુરુવારે તેઓ અયોધ્યા જઈ તમામ પક્ષકારો સાથે વાત કરવાના છે. બીજી તરફ દિવાળી પર અયોધ્યામાં ઉજવાયેલા મહાઉત્સવ બાદ રામ મંદિર બનવાની આશા સૌ કોઈમાં જાગી છે. તો વિશેષમાં પણ આજે સૌથી પહેલા વાત કરીશું રામ મંદિર વિશે. રામલાલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે, આ નારો હતો કાર સેવકોનો. પરંતુ હવે આ નારો કંઈક અલગ રીતે સાંભળવા મળી રહ્યો છે. રામલાલા હમ આયેંગે ફોર્મ્યુલા કેસે બનાયેંગે. રામ મંદિર મુદ્દે શ્રી શ્રી રવિશંકર ગુરુવારે તમામ પક્ષકારો સાથે વાત કરવાના છે અને આ વાતચીત પહેલા તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. ખૂબ મુશ્કેલ છે રસ્તો રામ મંદિરના નિર્માણનો અને આ રસ્તા પર દિલ્હીની રસ્તી થઈ લખનૌ પહોંચ્યા છે શ્રી શ્રી રવિશંકર. લખનૌ બાદ ગુરુવારે શ્રી શ્રી પહોંચશે રામ જન્મભૂમિ એટલે કે અયોધ્યા. રામ મંદિરના ફોર્મ્યુલાની શોધમાં તમામ ધાર્મિક વૈજ્ઞાનિકો લાગી ગયા છે. જો કે આ અભિયાનમાં જેટલા કદમ યોગી અને શ્રી શ્રી રવિશંકર આગળ ધપાવે છે તેટલા જ કાંટા પણ સામે આવે છે. સુન્ની વકફ બોર્ડ શ્રી શ્રીની સાથે નથી, શિયા સંસ્થાઓમાં પણ શ્રી શ્રીને લઈને ફૂટ. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કોર્ટમાંથી જ ફેંસલો સાંભળવાના નિર્ણય પર અડગ છે. રામ જન્મભૂમિ ન્યાસના વેદાંતિ પણ શ્રી શ્રીના વિરોધમાં છે. વિપક્ષના નિશાને શ્રી શ્રી રવિશંકર નું મિશન રામ મંદિર છે. નહીં, મુસ્લિમ પક્ષ કભી ભી બાતચીત સે નહીં ભાગા. ઇસસે પહેલે ભી કઈ બાર બાતચીત હુઈ ઓર મુસલમાનો કી તરફ સે લોગ બેઠે હૈ, બાતચીત હુઈ હૈ, લેકિન ઉસકા કોઈ પોઝિટિવ રિઝલ્ટ નહીં નિકલા. ઉસમે જબ જબ મસલા હલ હોને કી તરફ કે કરીબ થા તબ તબ ઉસમે સિયાસી દખલ અંદાજી કી રહી, જિસકી કી વજહ સે મસલા હલ નહીં હો પાયા. આજ ભી અગર ઇસમેં સે સિયાસત હટ જાય ઓર સિર્ફ મઝહબી લોગ બેઠ જાય દોનો તરફ સે તો મસલા બઆસાની હલ હો સકતા હૈ. ને શ્રી શ્રી રવિશંકર સાહેબ કી ને ઇસસે પહેલે ભી કઈ બાર બહાર મમાલિક મેં કોશિશે કી હૈ, ઉનકો કામયાબી મિલી હૈ ઓર લેકિન ઇસમેં કહાં તક વો કામયાબ હોંગે યે વક્ત બતાયેગા. દેખિયે, જહાં તક બાબરી મસ્જિદ કા તાલુક હૈ, ઉસકા મુકદ્દમા સુપ્રીમ કોર્ટ મેં હૈ ઓર મસ્જિદ અલ્લાહ કા ઘર હૈ. ઉસકા મતલબ યે હોતા હૈ કે વો અલ્લાહ કી મિલકિયત હૈ, તો અલ્લાહ કી મિલકિયત કા સૌદા કરના કિસી બંદે કે હક મેં નહીં હૈ. વો અલ્લાહ હી કર સકતા હૈ, બંદા નહીં કર સકતા કોઈ ભી કિસી કિસ્મ કા ભી સૌદા. ઇસલિયે યે સબ જો કુછ ભી હૈ બેકાર હૈ. જો કોર્ટ કા ફૈસલા હોગા ભાઈ અસલ મેં માના જાયેગા. ઇસકે અલાવા ના કિસી કો હક હૈ કિસી સે બાત કરને કા ઓર ના કિસી કો હક હૈ મસ્જિદ કિસી કે હવાલે કરને કા. જો કે કાંટા ભરેલા આ રસ્તા પર શ્રી શ્રી રવિશંકર ને આશાની કિરણ પણ નજરે પડી રહી છે. મંદિરના નિર્માણ સાથે જોડાયેલા લોકો શ્રી શ્રી નું મનોબળ વધારી રહ્યા છે. તો રવિશંકર ના પ્રયોગો ને યોગી આદિત્યનાથે પણ આવકાર્યા છે. અયોધ્યા જતા પહેલા શ્રી શ્રી રવિશંકર ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. મુખ્યમંત્રીના નિવાસ સ્થાન 5 કાલિદાસ માર્ગ પર થયેલી આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અયોધ્યા હમારી આસ્થા કી નગરી હૈ. અયોધ્યા કો નગર નિગમ બનાને કા શ્રેય ભારતીય જનતા પાર્ટી કો જાતા હૈ ઓર પહેલે ચરણ મેં અયોધ્યા કા ચુનાવ હોના હૈ. इसलिए
अयोध्या का मतलब ये जहां कोई युद्ध न हो, नगर निकाय के परिणाम सभी 652 सीटों पर भारतीय जनता पार्टी के पक्ष में जाए, इस दिश से अयोध्या से उपयुक्त स्थल नहीं हो सकता था, इसलिए हम लोगों ने अयोध्या से चुनावी सभाओं की का शुभारंभ किया है। राम के बगैर भारत के अंदर कोई काम भी नहीं हो सकता है, राम हमारी आस्था के प्रतीक हैं। रविशंकर जी मेरे बहुत पुराने मित्र हैं, उनका सम्मान भी है दोनों वर्गों में, और शायद प्रभु की इच्छा से ही वो आगे बढ़े हैं। तो मेरा मानना यह है कि कोशिश करने वालों की कभी हार नहीं होती है। योगी आदित्यनाथ ने श्री रविशंकर अयोध्या में राम मंदिर ना मुद्दा पर चर्चा करी। आ पछी रविशंकर पंडित अमरनाथ मिश्रा ना घरे मुस्लिम संगठनों साथे पण मुलाकात करी। हवे गुरुवारे श्री रविशंकर अयोध्या जई आ विवाद साथे जोड़ायेला तमाम पक्षकारों साथे बात करी राम मंदिर माटे नो रोडमेप तैयार करशे। तेवो मुस्लिम समाज नी साथे मुलाकात करवानी साथे साथे मंत्री मोहसिन रजा साथे पण मुलाकात करशे। महत्वपूर्ण छे के मंगलवारे वृंदावन मा श्री रविशंकरे जणाव्यु हतु कि आ मुद्दा पर तेमनी मध्यस्थता सकारात्मक परिणाम सुधी पहोंचशे। तमाम पक्षकारो सहमति साथे मंदिर मुद्दे निर्णायक फैसलो लेवानो प्रयास करशे। तो योगी आदित्यनाथे पण जणाव्यु हतु कि जो मंदिर मुद्दे समाधान माटे कोई सामे आवतु होय तो अमे तेनु स्वागत करीए छीए। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। अयोध्या में राम मंदिर और बाबरी मस्जिद नो विवाद खूब जूनो छे, तेनो इतिहास जाणवा माटे वात छेक 1528 थी शुरू थई हती अने त्यारथी अत्यार सुधी आ मामला में क्या उतार चढ़ाव आव्या तेना पर एक नजर करिए। अयोध्या राम मंदिर नो मामलो आजकल थी नहीं परंतु 1528 थी चालू आवे छे, तेनो इतिहास अत्यार सुधी मा विवाद नो केंद्र रह्यो छे। तेरा मामला मा क्यारे शु थयु हतु ते जाणवु पण खूब ज जरूरी बनी जाय छे। वात छे वर्ष 1528 नी, ज्यारे बाबरी अहीं एक मस्जिद नो निर्माण कर्यु जेने बाबरी मस्जिद कहे छे। हिंदू मान्यता अनुसार आज जग्या पर भगवान राम नो जन्म थयो हतो। वर्ष 1853 हिंदुओं आरोप कर्यो के भगवान राम ना मंदिर ने तोड़ी ने मस्जिद नु निर्माण थयो। आ मुद्दा पर हिंदुओं अने मुसलमानों वच्चे पहली हिंसा थई। वर्ष 1859 ब्रिटिश सरकारे तारनी एक वाड़ उभी करी विवादित भूमि ना आंतरिक अने बाह्य परिसर में मुस्लिमों नो हिंदुओं ने अलग अलग प्रार्थना माटे रजा आपी। वर्ष 1885 आ मामलो पहली बार अदालत सुधी पहुंचो। महंत रघुवर दास से फैजाबाद अदालत में बाबरी मस्जिद थी अलग एक राम मंदिर ना निर्माण माटे अपील करी। त्यारबाद आ मामला में 65 वर्ष सुधी कोई मोटी घटना नहोती बनी कारण के आ समयगाळा दरमियान आजादी नी चळवळ चाली रही थी। आजादी पछी आ मामलो फरी चर्चा में आव्यो। 23 डिसेम्बर 1949 50 हिंदुओं मस्जिद ना केंद्रीय स्थल पर भगवान राम नी मूर्ति नु स्थापन करी। आ पछी ते स्थान पर हिंदुओं नियमित रूप थी पूजा करवा लाग्या, मुसलमानों ए नमाज करवानु बंद करी दीधु। 16 जानुआरी 1950 गोपालसिंह विशारदे फैजाबाद अदालत में एक अपील करी अने राम लल्ला नी पूजा अर्चना नी विशेष रजा मांगी। 5 डिसेम्बर 1950 महंत परमहंस रामचंद्रदास हिंदू प्रार्थनाओ शुरू राखवा अने बाबरी मस्जिद में राम मूर्ति राखवा माटे एक केस दाखिल कर्यो। मस्जिद ने ढांचा नाम आपवामां आव्युं। 17 डिसेम्बર 1959 निर्मोही अखाड़ा ने विवादित स्थल हस्तगत करवा माटे कोर्ट में फरियाद करी। 18 डिसेम्बર 1961
ઉત્તર પ્રદેશ સુન્ની વકફ બોર્ડે બાબરી મસ્જિદના માલિકી હક માટે કોર્ટમાં અરજી દાખલ કરી. ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદે બાબરી મસ્જિદના તાળા ખોલીને અને રામ જન્મસ્થાનને સ્વતંત્ર કરાવવા અને એક વિશાળ મંદિર નિર્માણ માટે અભિયાન શરૂ કર્યું. એક સમિતિનું નિર્માણ કર્યું, જે બાદ 1 ફેબ્રુઆરી 1986ના રોજ ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશે વિવાદિત સ્થળ પર હિન્દુઓની પૂજાની રજા આપી. તાળા ફરી ખોલી દેવામાં આવ્યા. દુઃખી મુસ્લિમોએ વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટીનું નિર્માણ કર્યું. જૂન 1989માં ભારતીય જનતા પાર્ટીએ વિશ્વ હિન્દુ પરિષદને ઔપચારિક સમર્થન આપવાનું શરૂ કરીને મંદિર આંદોલનને નવજીવન આપ્યું અને 1 જુલાઈ 1989એ ભગવાન રામલલા સ્થાપનાથી 5મી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી. આ સમયગાળામાં રાજીવ ગાંધીની સરકાર હતી. 9 નવેમ્બર 1989 તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની સરકારે બાબરી મસ્જિદની નજીક શિલાન્યાસની રજા આપી. 25 ડિસેમ્બર 1990 ભાજપાના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશ અયોધ્યા સુધી રથયાત્રા કાઢી, જે બાદ સાંપ્રદાયિક હુમલા થયા. નવેમ્બર 1990 અડવાણીને બિહારના સમસ્તીપુરમાંથી ધરપકડ કરવામાં આવી. ભાજપાની તે સમયના પ્રધાનમંત્રી વીપી સિંહની સરકારનું સમર્થન પાછું ખેંચી લીધું. ઓક્ટોબર 1991 ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહ સરકારે બાબરી મસ્જિદની આસપાસની 2.77 એકર જમીન પોતાની હસ્તક કરી લીધી. વર્ષ 1992માં તોફાનોનો માહોલ છવાયો. 6 ડિસેમ્બર 1992એ હજારોની સંખ્યામાં કાર સેવકોએ અયોધ્યા પહોંચીને બાબરી મસ્જિદને ધરાશયી કરી, જે બાદ સાંપ્રદાયિક તોફાનો થયા. જલ્દીમાં એક અસ્થાયી રામ મંદિર બનાવવામાં આવ્યું અને તાત્કાલિક મસ્જિદની તોડફોડ માટે જવાબદાર સ્થિતિઓની તપાસ માટે લિબ્રાહાન આયોગનું નિર્માણ થયું. જુલાઈ 2009 લિબ્રાહાન આયોગે સંગઠનના 17 વર્ષ પછી પ્રધાનમંત્રી મનમોહનસિંહને પોતાનો રિપોર્ટ સોંપ્યો. 28 સપ્ટેમ્બર 2010 સર્વોચ્ચ ન્યાયાલયે અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયને વિવાદિત મામલામાં ચુકાદાને રોકનારી અરજી અસ્વીકારના નિર્ણયનો માર્ગ અપનાવ્યો. 30 સપ્ટેમ્બર 2010 અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયની લખનૌ બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો. અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચી, જેમાં એક ભાગ રામ મંદિર, બીજો સુન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડામાં જમીન વહેંચી. 9 મે 2011 સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ફેસલા પર રોક લગાવી. બાદમાં જુલાઈ 2016 દરમિયાન બાબરી મસ્જિદ મામલાના મુખ્ય અરજદાર હાશિમ અંસારીનું નિધન થયું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.